હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન ભાવતા ભોજનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી ખીચડી ફક્ત દસ મિનિટમાં બની જતી અને ટુ મેઇન ઇન્ગ્રેડિયન્ટ સાથે બનતી આ ખીચડી એકદમ ટેસ્ટફુલ અને દેખાવમાં એકદમ ક્લાસિક લાગે છે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી સૌ પહેલાં તો હાફ કપ જેટલા સિંગદાણા થોડા એવા શેકી તેની છાલ હાથથી કાઢી લીધી છે નેપકિન કે કોઈ કપડામાં રબ કરીને પણ છાલ કાઢી શકાય ત્યારબાદ મેં અહીં સાડા ચારસોથી પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે મેં અહીં પહેલાં તેની છાલ છોલી લઈશ તો બધા બટેટા છોલાઈ ગયા છે હવે આ ટાઈપની ખમણી લઈશું જેમાં મોટું ખમણ ખમણાય તો અહીં આ ટાઈપનું ખમણ તૈયાર થશે તમારે આવું ના કરવું હોય તો સિમ્પલ સ્લાઇસરમાં બટેટાની સ્લાઇસ પાડી લઈશું તો અહીં આઠથી દસ સ્લાઇસ પડી ગઈ છે હવે તેની આ રીતે થપ્પી બનાવી વ્યવસ્થિત ગોઠવી ચપ્પુથી લાંબી લાંબી ફિંગર ચીપ્સ ટાઈપ કાપી લઈશું તો અહીં મેં આ રીતે જ કાપવાની છું અને અહીં બધા બટેટા એ રીતે ચિપ્સમાં કપાઈ ગયા છે હવે આ બધી ચિપ્સને પાણીમાં ઉમેરીશું અને હાથથી મસળી મસળી બરાબર ધોઈ લઈશું અહીં પાણીમાં સ્ટાર્ચ નીકળશે અને પાણી બ્રાઉન દેખાશે જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ન દેખાય ત્યાં સુધી ધોવાની છે તો મેં અહીં ત્રણથી ચાર વાર ધોઈ લીધી છે પાણી એકદમ ચોખ્ખું દેખાય છે હવે તેને ભાત ઓસાવવાના વાસણમાં કાઢી પાણી બધું નિતારી લઈશું અને થોડી આમતેમ ફેલાવી પાંચથી સાત મિનિટ પંખામાં સુકવી દઈશું તે સુકાય તે દરમિયાન ફોલેલા સિંગદાણા ખાંડણીમાં લઈ અધકચરા ખાંડી લઈશું મિક્સરમાં તેને ક્રસ ન કરવા તેમાં એકદમ ભૂકો થઈ જશે અધકચરા ખાંડેલા ખીચડીમાં એકદમ નટી ટેસ્ટ આપશે એક નોનસ્ટિક કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ આવી જાય એટલે પોણી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું ચટકવા લાગે ત્યારે દસથી બાર લીમડાના પાન ઉમેરીશું ત્રણ લીલા તીખા મરચાં ઝીણા સુધારેલા ઉમેરી એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું તલ ચટકવા લાગે ત્યારે ચમચાથી હલાવી બધું જ બરાબર સાંતળી લઈશું સતડાઈ જાય એટલે પંખામાં સુકવેલી ચિપ્સ એકદમ કોરી થઈ ગઈ હશે તે ઉમેરી દઈશું તેને પણ ચમચાથી હલાવી વઘાર સાથે બરાબર મિક્સ કરીએ હવે સ્વાદ અનુસાર મીઠું કે સિંધા લૂણ ઉમેરીશું ત્યારબાદ આ રીતે પાણી હાથમાં લઈ પાણીનો છંટકાવ કરવાનો છે તો હવે તેને ઢાંકી બેથી ત્રણ મિનિટ બટેટા ચડવા દઈશું અહીં વધારે પાણી નથી ઉમેરવાનું ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી બરાબર હલાવી ચિપ્સને ચપ્પુથી ચેક કરી લઈએ ચડી ગઈ છે કે કેમ તો અહીં હજી થોડી વાર છે ફરી ઢાંકણ બંધ કરી બે મિનિટ ચડવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી હલાવી લઈશું હવે અધકચરા ખાંડેલા સિંગદાણા ઉમેરી દઈશું હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર અને એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી હલાવી બધું બરાબર મિક્સ કરીએ એક મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી ચિપ્સ ચેક કરીએ તો બરાબર ચડી ગઈ છે તો અહીં આપણી ઇન્સ્ટન્ટ ફરાળી ખીચડી એકદમ રેડી છે ગરમા ગરમ ખીચડીને પ્લેટમાં સર્વ કરીએ તો આવી મસ્ત ખીલેલી ખીલેલી અને ક્લાસિક ટેસ્ટી એવી ખીચડી તમે પણ આ શ્રાવણ માસ દરમિયાન જરૂરથી બનાવજો અને તમારો ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો તથા રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ભાવતા ભોજનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળતા રહીશું કંઈક આવી જ મસ્ત ફરાળી રેસીપી સાથે ત્યાં સુધી બબા